આગામી દિવસોમાં હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાની આગાહી આપવામાં આવી છે. સમુદ્ર તોફાની બને તેવી શક્યતાના પગલે તંત્ર દ્વારા દરિયામાં માછીમારી ન કરવા જવાની સૂચના છતાં ઓખા તેમજ દ્વારકાના દરિયામાં અનેક બોટો જોખમી રીતે નિયમો તોડી માછીમારી કરતી નજરે ચડી હતી. દ્વારકાના દરિયામાં અનેક બોટો જોખમી રીતે નિયમો તોડી માછીમારી કરતી નજરે ચડી હતી. હવામાન વિભાગની આગાહી હોય ઓખા બંદરે 2 નંબરનું સિગ્નલ આપી દેવાયું છે, ત્યારે માછીમારોને મત્સ્ય ઉદ્યોગ દ્વારા દરિયો ન ખેડવાની સ્પષ્ટ સૂચના આપી હોવા છતાં દ્વારકા તેમજ ઓખા દરિયામાં અનેક બોટો માછીમારી કરવા દરિયામાં ગયેલ છે. નીતિ નિયમો તોડી જોખમી રીતે માછીમારી કરવા ગયેલ અનેક બોટો દરિયામાં કોઈ ભય વિના તંત્રની પરવા કર્યા વિના માછીમારી કરતી નજરે પડી હતી, તો જવાબદાર તંત્ર પણ જાણે ગાઢ નિંદ્રામાં સૂતેલું હોય તેવું લાગી રહ્યું છે. વાવાઝોડાની આગાહી હોય કડક પણ નિયમોનું પાલન કરાવવા તંત્ર ક્યારે જાગશે? એની કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો આખરે જવાબદાર કોણ? એ પણ અહીં સવાલ થાય છે. ત્યારે સૂચનાઓ જાણે માત્ર કાગળ પર રહી જતી હોય એવું લાગી રહ્યું છે. તંત્ર દ્વારા ઓખા બંદરે 2 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું હોય તંત્ર દ્વારા પણ બોટ માલિકોને સ્પષ્ટ સૂચના આપવામાં આવેલ હતી કે કોઈ પણ બોટ માલિકોએ સૂચના ન મળે ત્યાં સુધી દરિયો ખેડવા ના જવું, છતાં પણ જોખમી રીતે અનેક બોટો જીવના જોખમે માછીમારી કરવા દરિયો ખેડતી નજરે ચડી હતી. મુકેશ મુકરિયા સાથે દીપક જોશી, ZS TV દ્વારકા. ZS TV સર્વે દર્શક મિત્રોને નમસ્કાર અને દિવાળી તેમજ નવા વર્ષની શુભકામનાઓ. હું ડૉક્ટર કામેશ્વર પ્રસાદ, શ્રીમતી MC દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પ્રાંતિજના પ્રિન્સિપલ, આપ સર્વેનો પુનઃ દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. આ કોલેજના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો તેમજ વાલીગણો, આજુબાજુના સર્વે મિત્રો, વાલીઓનો, સ્ટાફ પરિવારનો હું હૃદયપૂર્વક દિવાળીની શુભેચ્છા આપું છું તેમજ નવા વર્ષની પણ શુભેચ્છા આપું છું. મને ખ્યાલ છે કે પ્રાંતિજ કોલેજ એ કલાની નગરીમાં સ્થિત છે. શિક્ષણની સાથે સાથે કલા ક્ષેત્રમાં પણ પ્રાંતિજ કોલેજ ખૂબ આગળ છે. દર વર્ષે યુથ ફેસ્ટિવલમાં સમગ્ર યુનિવર્સિટીમાં સ્થાન મેળવે છે. નાટકમાં તેમજ અન્ય પ્રવૃત્તિઓમાં, ખેલમાં પણ ઇન્ટરનેશનલમાં પણ જાય છે. નેશનલ સુધી પણ એના ખેલાડીઓ ખૂબ આગળ નામ રોશન કરે છે. શિક્ષણ ક્ષેત્રે પણ વિદ્યાર્થી ભાઈ બહેનો ખૂબ નામ રોશન કરે છે. અને આ તમામ ચીજોના GSTV, ZS TV ખૂબ સારી રીતે પોતાના કવરેજ અંદર લે છે અને અમારે કોલેજને ખૂબ આગળ નામ આવે છે. તો એ બદલ એમના પત્રકાર મિત્રોનો પણ અને સંચાલકશ્રીઓનો પણ હું ખૂબ ખૂબ આ તબક્કે અભિનંદન પાઠવું છું. પ્રમાણિક ચેનલ છે, લોકોને કામ માટે સદા તત્પર રહે છે, એટલે એ માટે પણ એમને અભિનંદન આપું છું. તેમજ સર્વે મિત્રોનો, સમાજનો ફરીથી પુનઃ દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. અસ્તુ.